નમસ્કાર હાજર છું તમારો પાર્થ સામાન્ય રીતે ભાઈની ફરજ છે બહેનની રક્ષા કરવાની બહેનની તકલીફમાં પણ પડખે ઊભે રહેવાની પણ પ્રિયંકા ગાંધી આનાથી ઉલટી ભૂમિકા ભજવે છે જ્યારે જ્યારે ભાઈ રાહુલ કોઈ તકલીફમાં હોય છે ત્યારે પ્રિયંકા ગાંધી તેની વારે જરૂર આવે છે ગુજરાતમાં ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એન્ટ્રી મારી પણ તેમનું જોઈએ એટલું વેટે જ મળતું નથી હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી કોંગ્રેસના પ્રચારના શ્રી ગણેશ કરશે જો કે પ્રિયંકા ગાંધી હોવા છતાં યુપીમાં કોંગ્રેસની શું હાલત થઈ હતી કોઈનાથી છુપી બાબત નથી અત્યાર સુધીનો ઇતિહાસ જોતા પ્રિયંકા ગાંધીથી કોંગ્રેસ કે રાહુલ ગાંધીને ફાયદો થયો હોય તેવા દાખલા ખૂબ ઓછા છે તો શું ગુજરાતમાં પ્રિયંકાનો જાદુ ચાલશે કે પછી યુપી જેવું ફિલ્ડલું વળી જશે આજે ચર્ચા કરીશ ફાયરમાં સીધી ચર્ચાની શરૂઆત કરીશ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુ દેસાઈ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી શૈલેષ ઠક્કર જોડાઈ ગયા છે શૈલેષભાઈ અંદરની વાત છે કે પ્રિયંકા ગાંધી આવે છે ગુજરાતમાં પ્રિયંકા ગાંધી આવે છે અને કાલ તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધી આવ્યા એક લાખથી સવા લાખ પબ્લિક હતી આ પબ્લિક કોઈ આશા વર્કર નથી કોઈ તલાટીઓ નહોતા કોઈ ગામ સેવક નહોતા કે કોઈ ભાડાના જે ચોઈસો ચોઈસો બસો બાંધીને લાવે છે ને એમાંથી એક પણ એ લોકો નહોતા અને જે એ સૈનિકો હતા એ કોંગ્રેસના કાર્યકર્તા હતા અને મને ગૌરવ છે કે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ સવા લાખથી વધારે કાલે રાહુલ ગાંધીને સાંભળવા આવ્યા હતા અને વાત રહી પ્રિયંકાબેનની તો પ્રિયંકાબેન તો સો ટકા આવવાના છે અને સો ટકા કોંગ્રેસ આવશે બ્યાસી સીટ આવી હતી ને આ ફેર એકસો ને પચીસ સીટો કોંગ્રેસની આવવાની છે એકસો ને પચીસ સીટ આવવાની છે રાજુભાઈ પાર્થભાઈ આખી આ વિષયને મારે સમજવો હતો ત્યારે મેં જોયું કે આ વિષય મંતવ્ય ન્યૂઝ ઉપર જ્યારે ચર્ચા કરવાની થતી હતી મારી તમારા બધા વિચાર આવ્યો કે હજુ તો ગઈકાલે માનનીય મુરબ્બી હવે એમના માટે તો શબ્દો એક ઓછા પડે એવા રાહુલજી આવીને ગયા એમને આખું ચૂંટણીલક્ષી વાતાવરણ ત્યાં આગાડી આખી એમની સાથે સાંભળી બધાની પાસે પછી એમને એવું લાગ્યું કે મારું કંઈ અહીંયા ઉગવાનું નથી મારી પ્રચાર પ્રસારનો કોઈ અહીં ફેર પડવાનો નથી એટલે આખું પોતાનું હારનું ઠીકરું ખબર છે કે ડૂબતું જહાજ ડૂબી રહ્યું છે અને એની કમાન જ્યારે ડ્રાઈવર ચલાવી રહ્યો હોય પાયલોટ ચલાવી રહ્યો હોય અને ડૂબી રહ્યું છે એ ઠીકરું પોતાના ઉપર ન આવે એટલા માટે આખું સ્ટેટર્જી આખો રોડ મેપ નકશો બદલી દીધો તમે આમને ખાલી ભાઈ શ્રી પ્રવક્તાને એટલું પૂછો કે યુપીની અંદર એક સૂત્ર આપ્યું દીધું એમણે પ્રિયંકાજીએ એક સૂત્ર આપ્યું એ પ્રિયંકાજીએ જે સૂત્ર આપ્યું હતું એ શું હતું એનું પરિણામ શું આવ્યું યુપીની અંદર તમે કેટલી આ એકસો પચીસ સીટોનો દાવો કરી રહ્યા છે યુપીની અંદર તમે કેટલો દાવો કરતા હતા અને કેટલી સીટો આવી મારે એમને પૂછવું છે ખાસ

હજુ ખબર નથી કે ગુજરાત ની મહિલાઓનું સમાન ક્યાં છે ગુજરાત ખબર નથી રાજુભાઈ એક મિનિટ શૈલેષભાઈ છેલ્લે પ્રિયંકા ગાંધી કેર્યા હતા એ ખાલી આ દર્શકો કહી દો સાંભળો મારી વાત પ્રિયંકા ગાંધી ભલે હું તો કઉ છ મહિને કે બાર મહિના પેલા આવ્યા હોય પણ હું એટલું કેવું છું કે

પ્રચાર કરવા નથી આવ્યો સાચી હકીકત બાબત હશે એ જણાય શૈલેષભાઈ પણ તમને પ્રશ્ન ના ખબર હોય તો કહી દઉં એ પણ લોકસભાના જનતા ને સિઝન આવે બિલાડીની ટોપ નીકળી જાય તે રીતે ગુજરાત ની જનતા બુદ્ધિશાળી રાજુભાઈ રાજુભાઈ બિલકુલ રાજુભાઈ રાજુભાઈ બિલકુલ બિલકુલ આપની વાત

જવાબદારી સાથે હું કોંગ્રેસનો પ્રવક્તા તરીકે કહું છું કે જે બીજેપી વાયદા ખોટા આપે છે એક હજાર રૂપિયા ગેસનો બાટલાના ભાવ કરેલા છે સો રૂપિયા પેટ્રોલના ભાવ કરેલા છે અને ખેડૂતો અત્યારે નર્મદાના કેનાલની અંદર એકસો અગિયાર ગામ જોડાયા તમે એમને જીઆર આપો ખાલી વાયદા અને વચન પાંચ વર્ષ ચૂંટણીના પૂરા થાય અને વાયદા અને વચન આપે અને ચૂંટણી પતી જાય એટલે બધું ભૂલી જાય એટલે હું એવું કહેવા માંગુ છું તમે જે મેપ આપ્યો છે એનું મને લિસ્ટ ને મને જીઆર હાલો તમે કેટલા વાયદા નિભાયા ભાજપ ને એમ કેટલા વાયદા નિભાયા તમે તો બતાજો ભાઈ ભાઈ શૈલેષભાઈને તો જોરથી બોલવું અને જૂઠું બોલવું પ્રકૃતિ વર્ષોથી આવેલી જૂઠું કોણ બોલે છે તો જનતા જાણે છે ભાઈ શૈલેષભાઈ વચ્ચે ના તો બોલો નહીં તમને બોલ તમે બોલશોય નહીં સાંભળે જનતા એટલે સાચી બાબત જે છે એ તમે જે બોલ્યા એ જનતા જાણે જ છે પાર્થભાઈ મારે એક વસ્તુ અહીંયા એમને સ્પષ્ટ કહેવી છે કે આ ગુજરાતની જનતા સાડા છ કરોડ જનતા એ પણ શૈલેષભાઈ પણ સ્વીકારશે કે અત્યારે હાલની અંદર સ્ત્રીઓ હોય કે બેન દીકરીઓ હોય સૌથી વધારે દુષ્કર્મ પડવી જોઈએ કે સ્ત્રીઓ ગુજરાતની અંદર કેવી રીતે જીવી રહી શિક્ષિત બની પોતાનો ધંધા વેપાર સાથે સંકળાઈ પોતે ગૃહ ઉદ્યોગો સાથે સંકળાય ધંધા કરી રહી છે પણ એનાથી વધુ વિશેષ માં જો વાત કરવા જઈએ તો ગુજરાત ની અંદર આવનારી નવરાત્રી નહીં જેટલી નવરાત્રી થઈ ને પોતાના ધંધો જાહેરાત કરો છો રૂપિયા બાટલો એક ઉદાહરણ છે પાંચસો રૂપિયા બાટલો અમે આપીશું અમે જીતીશું ખબર છે સાડા પંદર હાજર ગામડાઓ છે સાડા પંદર હાજર ગામડાઓની અંદર જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે મને પણ ખબર છે અને તમને પણ ખબર છે અને તમે ભણેલા છો એની સરકારી સ્કૂલમાં અમે ભણેલા છીએ અને સાડા પંદર હજાર ગામડાઓની અંદર કેરોસીન મળતું હતું નવ લીટર પાંચ રૂપિયાના ભાવમાં અત્યારે તમારું કેરોસીન બંધ થઈ ગયું છે મોરસ બંધ થઈ ગઈ છે ચોખા બંધ થઈ ગયા છે પ્રિયંકા ગાંધી પ્રિયંકામાં આવજો તમારું મંતવ્ય ચેનલ લઈ હું નેવું ટકા મારા ઘરમાં ગેસના બાટલા મારિયામાં પડ્યા છે

બાર કરોડે ઉજ્જવલા યોજના ખબર છે અમારી બેન દીકરીઓ ચુલા ની અંદર માતાઓ જે ફૂંકી ફૂંકીને કેરોસીન આ કરતી હતી

શૈલેષ યુપી માં સક્રિયતા પરિણામ શું આવ્યું સાંભળો મારી વાત કઈ વાંધો નહીં એમને રાજસ્થાન માં શું પરિણામ આવ્યું એટલે આવું ચાલ્યા કરે હું રાજસ્થાન હવે આ ગુજરાત ની ચૂંટણી આવી છે

સવાલ જ નહીં ને બીકટ લાગે છે એટલે કોંગ્રેસની સરકારે જનતાએ ઘણું બધું અને ઘણું બધું સાંભળ્યું ઘણું બધું વેઠ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અસર તમે જોઈ શકો છો ન્યૂઝપેપરમાં જોવાનું તમે તો મીડિયા સાથે સંકળાયેલો છો એટલે બધી ખબર છે પણ એની પોલિસી કોંગ્રેસની પોલિસી શું અને ભારતીય જનતા પાર્ટીની પોલિસી શું એમાં ડિફરન્ટ બહુ મોટો છે હું સમજાવું આપને કે કોંગ્રેસની અંદર પીએમ બન્યા પછી નેતા બને છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર નેતા બન્યા પછી પીએમ બને છે આ એક આ વસ્તુનો તફાવત એવા આઠ કલાક સાંભળશે ને તો એમને ખબર નહીં પડે એ સમજવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓને આધીન ચાલે છે કાર કેડર બેઝ પાર્ટી છે શિસ્તી ભરેલી છે અને સરકારની યોજનાઓ ગામડાએ ગામડા સુધી પહોંચાડવાની છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી શાસન કરે છે એમને પણ ખબર છે ને તમને પણ ખબર છે ને હું પણ જાણું છું તો સત્યાવીસ વર્ષની અંદર

વિકાસ ની વાત હોય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ દરેક ગુજરાતના જન જન સુધી વિકાસ પહોંચવો જોઈએ અને જે દરેક જન જનની જે સમસ્યાઓ છે એને સાંભળીને એને હલ કરવાની છે અને સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય બધી યોજનાઓનો વ્યાપ વધે વ્યાપ વધે અને ગુજરાતની અંદર તમે પારદર્શક સ્ત્રી સશક્તિકરણ જોઈ રહ્યા છો બિલકુલ આના ઉપરથી એક મિનિટ એક મિનિટ એક મિનિટ સરકારી ક્ષેત્રે જે સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે એક મિનિટ રાજુભાઈ સેલેશભાઈ મહિલાઓ મતદાન રિઝર્વ માટે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે તો એક વસ્તુ છે મહિલાઓ રિઝર્વવા કે આપણા પુરુષો છે એ બધા જાણી ચૂક્યા છે કે હવે આ બીજેપી સત્યાવીસ વર્ષથી જે કરી રહી છે એ બધા બહુ થાકી જાય બહુ પરેશાન છે કે મહિલાઓ મહિલાઓ તો છે જ તે પણ કહેવાનો મતલબ જે અત્યારની હાલની તારીખની અંદર જે આમનીથી જે નારાજ લોકો છે એ લોકો અત્યારે હાલની અંદર રસ્તા ઉપર છે આ આશા વર્કો છે વીસ વર્ષથી નોકરી કરે છે સાત પગાર અને એને પ્રિયંકા છે મહિલા મતદાન રીઝવવા માટે આવી રહ્યા છે અરે પ્રિયંકા ગાંધી મહિલાઓ અમે પ્રિયંકા ગાંધી હું તો કહું છું સો ટકા એકસો પચીસ સીટો આવશે પ્રિયંકા ગાંધી આવશે એટલે આવશે અને મહિલાઓ મહિલાઓ માટે 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 જ આવે આવે છે છે હું એવું કહું છું મહિલા પ્રિયંકા ગાંધીને એ નથી ખબર કે આ એ ગુજરાત છે કે જ્યાં સ્ત્રીઓ પોતાનું ઊંચું સર ઊંચું રાખીને પોતાનો વ્યવસાય કરી શકે પ્રિયંકા ગાંધીને એ નથી ખબર કે આ એ ગુજરાત શું કામ આવે છે હમણાં તે એક છોકરી પર બળાત્કાર થયો હતો અને પાંચે લોકોને છોડી દેવામાં કોર્ટે બરાબર આમનું ન્યાયતંત્ર છે આવા ન્યાયતંત્ર ની અંદર પ્રિયંકા

પઢાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના સોઇલ હેલ્થ કાર્ડ સેતુ ભારતમ યોજના સ્માર્ટ સિટી બે કલાક થશે કે પાર્થભાઈ પ્રિયંકાજી એ નથી ખબર કે આ ગુજરાત એ છે બધા રાજ્યોની સરખામણીમાં ગુજરાત ની પ્રજા નહીં થાય ગુજરાત ની પ્રજા નહીં લે આ ગુજરાતની ની પ્રજા ને ખબર છે કે કોણ શા માટે બધી ખબર છે પણ

સમયે પ્રિયંકાજી આવે એનો અમને કોઈ વાંધો નથી પણ પ્રિયંકાજી ને ગુજરાત વિશે કોઈ ખબર નથી કે ગુજરાતની સ્ત્રીઓ માતા બહેનો કઈ રીતે જીવી રહી છે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં આજ ગુજરાતની અંદર રાત્રે ત્રણ વાગે ચાર વાગે

મારી વાત રોમ આશા વર્કરો હોય છે વિધવા પેન્શન પેન્શનવાળાના પણ ડાયરેક્ટ પૈસા છે ને અત્યારે કૌભાંડિયો કરે છે અને બીજું કે મારી યોજના મારી એક સામાન્ય વાત છે ખેડૂતોની વાત છે બરાબર અને હું ખેડૂત છું પહેલા પ્રથમ તો નર્મદા યોજના રાજસ્થાન લઈ ગયા કચ્છ લઈ ગયા મહિલાઓ અત્યારે હાલમાં પીડિત છે જનતા પીડિત છે પ્રિયંકા બેન આવે છે તમને શું વાંધો પડે છે એ નથી ખબર પડતી પ્રિયંકા બેન

ના 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 એવું ના હોય દર મહિને આવે છે એવું ના હોય તમારા તમારા નેતાએ પણ હું એમ કહું છું કેટલા વર્ષ થયા રાજસ્થાન જઈએ નરેન્દ્ર મોદી સાહેબને કેટલા વર્ષ થયા ઝારખંડ જઈએ નરેન્દ્ર મોદી સાહેબને એવું હોય જ ના શકે અમિત સાહેબને રાજસ્થાને કેટલા વર્ષ થયા મુંબઈની અંદર કેટલા વર્ષ થયા એટલે એ જોવાનું હોય છે આ નેતાઓનું કંઈ નક્કી નથી હોતું આમના નેતાઓ છે ને મન ફાવે ત્યારે આ અમિત શાહ કેટલી વખત આવી ગયા ચાલો આ ગુજરાતની ચૂંટણી આવે ત્યારે

એક જ મિનિટ મારી વાત પૂરી કરું સહકારી ક્ષેત્ર હોય સ્ત્રી સશક્તિકરણ ની વાત હોય શિક્ષિત સ્ત્રી બહેનો કે દીકરીઓનું શિક્ષણની વાત હોય ત્યારે હંમેશા ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ભવિષ્યમાં આવનારો સમય સ્ત્રીઓ છે અને સ્ત્રીઓની અંદર ગુજરાત ની અંદર ભારતની અંદર ગુજરાત જે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી ખાસ કરીને સ્ત્રીઓ એ કે છે ને કે ચૂલો સાહેબ ચૂલો ફૂંકી ફૂકી ને ધુમાડાથી કંટાળી ગયેલી સ્ત્રીઓને બાર કરોડ ઉજ્જવલા યોજનાની અંદર બાર કરોડ નોટલ નો ભાવના રાખ્યો છત્તી રાજુભાઈ બંને સાત બન રાજુભાઈ આ વખતે ઇલેક્શન ની અંદર ભાજપ વર્ષિસ આપ હશે કે ભાજપ વર્ષિસ કોંગ્રેસ હશે જરા એ કહી દો

અને હજુ તો પ્રિયંકા ગાંધી આવે એની વાતો ચાલે છે ખાલી મારી વાત સાંભળો બોલો મેં એમ કીધું ડૂબતું જહાજ એની ઉપર એક શબ્દ કહું કોંગ્રેસ સાહીઠ વર્ષ શાસન કર્યું એટલે પહેલાં છે ને ખાડો ખોદવાનો હોય ખાડો ખોદી અને પ્રિયંકા સાંભળી લઈએ રાજુભાઈ સાંભળી લઈએ રાજુભાઈ તમને કઈ બાબત હોય એ કેતા છે પૂરી કરવી છે નહીં તમે સાચી બાબત જણાવો જનતા ને ભારતીય છે સાચી વાત તો જણાવું છું

એક મિનિટ છે મારી પાસે છેલ્લે એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ શૈલેષ પ્રિયંકા ગાંધી આવશે અને એવું તો શું જાદુ કરશે કે પાછી તમારી સરકાર આવશે જરા એ સમજાવો તો ત્રીસ સેકન્ડ છે પ્રિયંકા ગાંધી આવશે અને ગુજરાતની જનતાને એક એક નાગરિકને કહેશે સાચી વાત કે ભાજપ કેટલું જુઠ્ઠું બોલે છે કેટલું જુઠ્ઠાણું ચલાવે છે એવા માટે આવશે સો ટકા અને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ બધી જ વાતો લઈને અને અમારી પ્રિયંકા ગાંધી આવશે અને સો ટકા એકસો પચીસથી થી વધારે સીટો આવશે બિલકુલ શું કેતો

એ તો આવનારો સમય બતાવશે પણ શું જાદુ કરે છે એ ગુજરાતની જનતાને ખબર છે ફરી મળીશ સાડા પાંચ કલાકે ફાયર માં જોતા રહો મંતવ્યુઝ નમસ્કાર